સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ. સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરાયો. ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે, જેમાં ઈડરમાં આથી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે તારીખ 8 જાન્યુઆરી 2021 શુક્રવાર રોજ બપોર 3 કલાકે ઈડરના સાંપાવાડા નવા માર્કેટયાર્ડ ખાડેથી યોજનાનો પ્રારંભ ઈડરના વડાલીના ધારાસભ્ય હિતુ કનુડિયા અને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શ્રી દીપકસિંહ રાઠોડના હસ્તે ખુલ્લી મૂકવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અગ્રણી પીસી પટેલ, ઈડર નગરપાલિકાના પ્રમુખ જયસિંહ તનવર, સાંસદ દીપસિંહ રાઠોડ, ભાજપા પ્રમુખ પ્રેમલ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, ઈડર પ્રાંત અધિકારી SN પારેખ, ઈડર મામલતદાર HB કોદરવી, પીસી શાહ અધ્યક્ષ ઇજનેર, UGVCL વર્તુળ કચેરી હિંમતનગર તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, ZSTV ઈડર. કિસાન સૂર્યોદય યોજના આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 24 દિવસે આપણા ગુજરાતનો એક સૂર્યોદય હબ તૈયાર કરી અને જ્યારે મોટો પાર્ક બની રહ્યા હોય અને એનો જે વીજળી મળવાની એ ખેડૂતોને સીધો લાભ મળવાનો, એ એકલા ગુજરાતમાં નહીં બધી જગ્યાએ મળવાનું, ત્યારે કિસાનોનું જે આંદોલન છે એ આખી માગણી એમના પૂરતી છે. આનાથી કિસાનોને મોટો ફાયદો જ છે. ગુજરાતમાં તો કોઈ એવું છે જ નહીં કારણ, અને આપ પણ જોઈ શકો છો ગુજરાતમાં કંઈ લેવા દેવા નથી. કિસાનો ખુદ છે, આપ ઇન્ટરવ્યૂ લઈ શકો છો કોઈ પણ કિસાન. સૂર્યોદય યોજનાથી સર ગુજરાતના કેટલા ખેડૂતોને લાભ થશે અને ખેડૂતોને કઈ કઈ મુશ્કેલી હતી તેના ખેડૂતો? આમ તો કિસાન સૂર્યોદય યોજનાથી બધા જ ખેડૂતોને લાભ મળવાનો છે, તબક્કાવાર મળવાનો છે. આ પહેલો તબક્કો છે. આપણે 2 વર્ષમાં સંપૂર્ણ બધા જ ખેડૂતોને સૂર્યોદય કિસાન યોજનામાં જોડી લેવાનું છે. એમાં ઈડર તાલુકામાં તો લગભગ 80% જોડે છે, એમ કહું તો ચાલે. એના પહેલો જોડાઈ ગયેલા હતા, આ વિધિવત જોડી જશે. તો આવતા દિવસોમાં જ્યારે આપણને સૂર્યોદયની જે લાઇટ મળવાની છે એના આધાર પર સમગ્ર ગુજરાતમાં 2 વર્ષમાં પૂર્ણ થવાની છે, એટલે કોઈ એમાં શંકા જેવું છે નહીં.